સુરત મહાનગરપાલિકા દ્વારા જર્જરિત થઈ રહેલા માંદરવાજા ટુર્નામેન્ટનું મેગા ડિમોલિશન શરૂ કર્યું છે, તો આ સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. સુરતના રિંગરોડ ખાતે આવેલ લીંબાયત ઝોનમાં સમાવિષ્ટ માંદરવાજા ખાતેના માંદરવાજા ટુર્નામેન્ટ જર્જરિત હોય જેથી સુરત મહાનગરપાલિકાની લીંબાયત ઝોન દ્વારા અનેક નોટિસો અપાયા બાદ પણ રહેવાસીઓ દ્વારા મકાનો ખાલી ન કરતા અનેક વાર વિવાદ પણ થયો હતો. જો કે હાલમાં સચિન ખાતે જર્જરિત મિલકત પડી જવાની ઘટનામાં 7ના મોત થતા તંત્ર દોડતું થયું છે અને જર્જરિત માંદરવાજા ટુર્નામેન્ટને પોલીસ બંદોબસ્ત સાથે ખાલી કરાવ્યા બાદ મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું, તો આ સમયે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ડીસીપી એસીપી સહિતનો સ્ટાફ હાજર રહ્યો હતો. મારું નામ છે રાજેશભાઈ રાણા. ટુર્નામેન્ટ જે ખાલી કરવામાં આવ્યા છે ને લોકોને વારંવાર પાલિકાથી નોટિસો પણ આપેલી છે ને જર્જરિત વધારે થઈ ગયા છે ને કાલ ઉઠીને કોઈને કોઈ કિસ્સો નહીં બને એના માટે તાત્કાલિક લોકોને ખાલી કરવાનું. એ લોકો પણ સરસ રીતે લોકો બધા ખાલી કરે પણ છે, લોકો સમજે પણ છે. જાણ છે તો અમે કંઈક બીજું કંઈ જોશું. સ્થાનિક દાવા છે એના માટે જ મેં પબ્લિકની વચ્ચે મેં વારંવાર આવીને કહું છું ભાઈ કોઈને અન્યાય ના થશે. જે આપની પોલિસી છે, જે કોન્ટ્રાક્ટર આવવાનો છે, સારા સારા બિલ્ડિંગ બનશે ને તમને સારા મકાનો પણ તહીથી આપવાના આવશે. ડ્યુ ડેવલપમેન્ટની આપની કન્ડિક્શન જ છે, એ કન્ડિક્શનના હિસાબે 3 વર્ષની અંદર આપણે એને હેન્ડ ઓવર જ્યારથી ટેન્ડર આવશે એટલે 3 વર્ષની અંદર એ લોકોને હેન્ડ ઓવર થઈ જશે. ટોટલ 992 ફ્લેટો છે અને 992 ફ્લેટો હાયર પરચેસથી ખરીદવામાં આવેલા હતા. લગભગ 47 વર્ષ પહેલાં આ સ્કીમ બની હતી ત્યારે હાયર પરચેસથી આપવામાં આવેલા હતા. આ રીડેવલપમેન્ટ હેઠળ છે. રીડેવલપમેન્ટની સ્કીમ હેઠળ જે એમને સગવડ આપવાની થશે તે પ્રમાણે એમને તમામ બેનિફિટ મળવાના છે. સ્થાનિકો દ્વારા આરોપ લગાડવામાં આવ્યો હતો કે ઘણા સમયથી રીડેવલપમેન્ટનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું પણ આજ દિન સુધી કોઈ અધિકારી દ્વારા કે કોઈ બિલ્ડર દ્વારા અમારી સાથે મિટિંગ નથી કરવામાં આવી, જેથી કરીને અમે ખાલી નથી કરી રહ્યા એવા આરોપો લગાડવામાં આવ્યા હતા. તમામ ટુર્નામેન્ટવાસીઓને નિયમિતપણે પીરિયોડિકલી અવારનવાર આપણે નોટિસ ઇસ્યુ કરી છે, સમજાવવામાં પણ આવ્યા છે, એટલે એ બાબતનો કોઈ પ્રશ્ન નથી કે એમની સાથે મિટિંગ નથી કરી કે કોઈ પણ પ્રકારની સમજ આપી નથી. આપણે અવારનવાર તેઓની સાથે સમજાવવામાં પણ આવ્યા છે અને મિટિંગ પણ કરી છે. અત્યારે હાલ કેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું છે અને કેટલા બિલ્ડિંગો અત્યારે ખાલી કરાવવામાં આવી છે? ટોટલ બી અને સી મળીને 992 ફ્લેટો છે. એ 992 ફેમિલી કહેવાય, પરંતુ એમાંથી 146 ફેમિલી લોક કરીને નીકળી ગયા હતા ઓલરેડી અને 152 ફેમિલી આ 9 અને 10 તારીખે છોડીને ચાલ્યા ગયા, એટલે લગભગ 300 ફેમિલીએ ખાલી કરી નાખ્યું છે. બીજા જે 600 ફેમિલી બાકી રહે છે તેને ખાલી કરવા માટે પોલીસ કાફલા સાથે સુરત મહાનગરપાલિકા અને લીંબાયત ઝોન કચેરીની ટીમ અત્યારે અહીંયા ઉપસ્થિત થયેલ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા એમને સમજાવવામાં આવ્યા છે કે આ ટુર્નામેન્ટ 47 થી 50 વર્ષનો બાંધકામનો સમય થયો, જૂના છે, લાઈફમાં પૂરી થઈ ગઈ છે, જેથી તમારે હવે સલામત સ્થળે ખસી જવું યોગ્ય છે. એ સમજાવટથી મોટે ભાગના 50% લોકો સમજીને સ્વૈચ્છિક ખાલી કરી ગયા છે.